જેતરમાં નારાયણ બલિ વિધિ વિધાન કરાવી રહ્યા હોઈએ ત્યારે આપણા પિત્રોને આપણે આમંત્રિત કરતા હોઈએ છીએ, મોક્ષ ગતિ માટે આપણે એક પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ। आत्माओ पितरों आत्मा आता हो तेरे मृत्युलोक में जे लोग गति नहीं थी एज आत्मा आए थे के पितृलोक में आत्मा जे पितृलोक ने पहुंची गयो है ये आत्मा पण आवे। बहु साची बात जाणवानी जे नारायण बलि विधि है ने ये पितृओ माटे ने नथी के जे जेमनी गति पितृलोक सुधी थी गई है। नारायण बलि विधि ये लोग ये पितृओनी है કે જે અહીંયા કોઈ પણ સ્વરૂપે સૂક્ષ્મ રૂપે ભૂત પ્રેત કંઈ પણ બની અને આ જ મૃત્યુ લોકમાં અટકી ગયા છે, આ વિધિ બિલકુલ તેમના માટે છે ને તે જ આત્માને બોલાવાય છે। તે જ આત્મા અહીંયા આવે છે, પિતૃલોકમાં રહેલી કોઈ પણ આત્માને શ્રાદ્ધ પર્વ હોય અને તેમાં આપણે નારાયણ બલિ વિધિ કરાવીએ ને તો પણ તેમને આવવાનો અહીંયા હક નથી। કારણ કે અહીંયા પંડિતો દ્વારા જે વિધિ વિધાન કરાય છે તે તમામ આત્માને પિતૃલોકથી આવવાનું નથી કરાવતું, અહીંયા જે આત્મા રહી ગઈ છે તેના માટે પ્રયત્ન કરાય। ઘણા લોકો એવું માનતા હોય છે અને કહેતા હોય છે કે ભાઈ અમારે એવું કંઈ નથી રહી ગયું, પણ મેં શું કહ્યું કેટલા બધા છેડા અડતા હોય છે, ક્યાંય ને ક્યાંય કોઈક તો રહી જ ગયું હોય છે, ત્યારે આ બધી ઘટનાઓ જીવનમાં બનેલી હોય જે મેં શરૂઆતમાં કહી દીધી એ ઘટના બની છે એ એનું પ્રમાણ છે અને તો જ આપણે આ કરાવવાની છે વિધિ, અન્યથા આપણે કરાવવાની નથી। એટલે કોઈક તો છે અને જો કોઈક છે પંડિતમાં દમ છે વિધિ વિધાનમાં દમ છે, આ રીતે આપણે શાસ્ત્રોક્ત જો આ જ રીતે વિધિ વિધાન કરાવીએ તો અચૂક કોઈને કોઈ આત્મા તમને ખ્યાલ આવે છે તે હાજર થઈ જાય છે। આપણા આત્મા આપણા વંશજોની જોડે જ ફરતા હોય છે, આપણા સ્થાનમાં જ હોય છે અને જો આપણે આવું વિધિ વિધાન કરવાનું જ્યારે કહેવામાં આવે તો પંડિતથી પહેલેથી આપણને કહેવામાં આવ્યું છે કે આવી રીતે તમે તેમને કોઈ ચીજમાં નારિયેલમાં કંઈ પણ રીતે ઘરમાં તમારી જગ્યાએથી લઈ અને ચલો યાત્રાએ જઈએ એમ કહી અને લઈને આવજો, એટલે એ આત્મા તો જોડે આવી જ જાય છે। કોણ હોય એનું આપણને ભલે ખ્યાલ નથી હોતો, પરંતુ આપણે તો તમામ પિતૃઓને સંબોધીને કહેવાનું, એટલે એ આવે જ છે, પરંતુ અહીં મૃત્યુલોકમાં રહી ગયેલા હોય મુલાકાત લો। દર્શક મિત્રો, આવા સચોટ અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો।